तो કોંગ્રેસ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે। પહેલી યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે। તો સાંજ સુધીમાં કોંગ્રેસ બીજી યાદી જાહેર કરી શકે છે। અને સંવાદદાતા પ્રણવ પટેલ આપણી સાથે જોડાયા છે વધુ વિગત લઈને। પ્રણવ, કોંગ્રેસ આજે બીજી યાદી જાહેર કરી શકે છે, શું વધુ વિગત છે આ યાદીને લઈને? ચોક્કસ, કોંગ્રેસ પાર્ટી જે ડેમેજ કંટ્રોલ છે તે કરી રહી છે। જે રીતે બે મોટા નેતાઓએ કોંગ્રેસ પાર્ટી છોડી, મોહનસિંહ રાઠવા હોય કે ભગા બારડ છે, આ બંને દિગ્ગજ ધારાસભ્યો હતા, પોતપોતાના વિસ્તારને પોતાના સમાજમાં તેનું પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓ હતા। તેઓએ કોંગ્રેસ પાર્ટી છોડી, ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝટકો લાગ્યો છે। એને લઈને જ એક ખાનગી જે ફાર્મ હાઉસ છે ત્યાં આ તમામ બેઠકો ચાલી હતી અને તેમાં ડેમેજ કંટ્રોલ છે તે કરવાની કોશિશ કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વ કરી રહ્યું છે। જે આપણી પાસે માહિતી આવી રહી છે તે પ્રમાણે મોડી સાંજ સુધીમાં કોંગ્રેસ પાર્ટી પોતાની બીજી યાદી જાહેર કરશે। તેની અંદર 30-40 સભ્યો છે અને તેની અંદર 20 પણ વધુ જે સિટિંગ એમએલએ છે તેઓને જે રિપીટ કરવાના છે તેઓના નામ પણ અહીં આ બીજી યાદીમાં અહીં જાહેર થશે। અને જે રીતે સોર્સફુલી જે માહિતી મળી છે તે પ્રમાણે આ જે નામો છે તેની પેનલ છે તે પણ બની ગઈ છે। માત્ર ખાલી જે ઈસી એટલે જે કહી શકાય કે જે પ્રદેશ ઇલેક્શન કમિટીની જે બેઠકે જે નામો મૂક્યા છે દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ, દિલ્હી હાઈકમાન્ડે આ નામો ઉપર આખરી મોહર પણ માર દીધી છે। માત્ર સમયની રાહ જોઈએ છે કે કયા સમયે તે યાદી જાહેર કરવી, પરંતુ ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે કે એક તરફ વિવાદનો વંટોળ કોંગ્રેસ પાર્ટીમાં જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે અને ક્યાંક એક નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે। 43 જે ઉમેદવારો જાહેર કર્યા ત્યારબાદ પણ અનેક વિવાદો થયા, પરંતુ હવે નવી યાદી જાહેર કરીને કોંગ્રેસ પાર્ટી એક નવા ન્યૂઝ છે